मित्रों स्वाध्याय बार नंबर नो प्रश्न 500 केल्विन तापमाने 1.57 मोल नाइट्रोजन वायु 1.92 मोल हाइड्रोजन वायु 8.13 मोल एमोनिया ना मिश्रण ने 20 लीटर ना पात्र में दाखल करे आ तापमाने संतुलन अचळांक केसी नो मूल्य आ जी प्रक्रिया करी N2 वत्ता 3H2 ट्वाइस NH3 एना माटे केसी नो मूल्य आपेलू छे प्रक्रिया मिश्रण संतुलन में छे के नहीं ए नक्की करवानो जो ना होय तो प्रक्रिया कई दिशा में थशे नक्की करवानो मित्रों संतुलन अचळांक नो मूल्य केसी नो मूल्य आपेलू छे तो आपणे प्रक्रिया ने दिशा नक्की करवा माटे क्यूसी नु मूल्य शोधवू पड़े क्यूसी नु मूल्य शोधवा माटे आपणे प्रक्रिया लखवी पड़शे माटी N2 वत्ता 3H2 रिवर्सिबल ट्वाइस NH3 आ बधा वायु स्थितिनी अंदर छे आ संतुलने मोल आपेला छे संतुलने मोल नाइट्रोजन 1.57 पची हाइड्रोजन 1.92 मोल अने अमोनिया ना 8.13 मोल आपेला छे हवे संतुलने आपणे सांद्रता मोल प्रति लीटर में नक्की करी छे तो तमारे आ सांद्रता जे खरा ए सांद्रता 20 लीटर ना पात्रनी अंदर बंद करेलू छे तो 20 वडे भागवा तो मोलारिटी માં તમને એ સાંદ્રતા મળવાની છે તો 20 એ ભાગી દેશો તો સાંદ્રતા આપણને મળશે તો કેલ્ક્યુલેટરના સહારાથી એ આપણે જોઈશું 1.57 ભાગાકાર નો 20 બરાબર 0.785 चलो पची बीजू आपेलू छे 1.92 भागाकार में 20 बराबर 0.096 त्यार पची 8.3 भागाकार में 20 बराबर 0.4065 આ સાંદ્રતા મોલારિટીની અંદર નક્કી થાય હવે તમારે ક્યુસી લખવાનો છે શું લખવાનો ક્યુસી તો ક્યુસી બરાબર ઉપર નિપજોની સાંદ્રતા NH3ની સાંદ્રતાનો સ્ક્વેર અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ઘન કરવો પડશે આ છે 0.4065 નો સ્ક્વેર કરી દો અપોન 0.785 ઇન્ટુ 0.096 નો ઘન કરી દો કેટલા આનું સાદરૂપ આપશો તો તમારો ક્યુસી કેટલો આવે છે એ જોવા 0.4065 ગુણાકાર માં 0.4065 બરાબર ઉપર 0.1652 જેટલું આવ્યું નીચે આપણે જોઈએ 0.0785 ગુણાકાર માં 0.096 ગુણાકાર માં 0.096 ગુણાકાર માં 0.096 બરાબર 0.401234069 આવી તો ક્યુસી નું મૂલ્ય તમે જોશો તો કેટલું આવે છે 0.1652 ભાગાકાર 0.006 95 બરાબર
આટલો આવી ગયો તેવી છત થી તેવી છત થી પોઈન્ટ નવ આવી ગયો આ મૂલ્ય બે પોઈન્ટ ત્રણસો આટલું કરીએ ગુણાકારનો દસ ની એક બેન ત્રણ ક્યુસી નું મૂલ્ય મિત્રો આટલું આવી ગયું ક્યુસી નું મૂલ્ય હવે તમે જોશો કે ક્યુસી નું મૂલ્ય આટલું આવ્યું હવે કેસી નું મૂલ્ય કેટલું છે એ જોઈએ અહીં એકમ તમે જોશો તો આનો એમ સ્ક્વેર છે ને એમ ફોર એમ રેસ ટુ માઇનસ ટુ આવશે ક્યુસી અને કેસી ને સરખાવતો ક્યુસી અને કેસી ને સરખાવતો ક્યુસી નું મૂલ્ય બે પોઈન્ટ ત્રણ સેવન સિક્સ નાઇન દસ ની ત્રણ ઘાત છે કેસી નું મૂલ્ય એક પોઈન્ટ સાત દસ ની બે ઘાત છે હવે તમે જોશો કે ક્યુસી મોટો છે કોના કરતો કેસી કરતો આવ છે ક્યુસી મોટો છે કેસી કરતો આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે નહીં પણ કઈ દિશામાં થશે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા સંતુલનમાં તો છે નહીં સંતુલનમાં ખરી પણ પ્રક્રિયા કઈ કે પુરોગામી કે પ્રતિગામી એના માટેની વાત કરું છું તો જો ના હોય તો પ્રક્રિયાની દિશા નક્કી કરો સંતુલનમાં ક્યારે થાય ક્યુસી અને કેસી સરખા છે એટલે સંતુલનમાં છે નહીં પરંતુ જો ના હોય તો પ્રક્રિયાની દિશા નક્કી કરો તો આ તમે જોશો ક્યુસી મોટો છે કેસી કરતો જો ક્યુસી મોટો હોય કેસી કરતો તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે પ્રતિગામી દિશામાં થશે એટલે નિપજોથી પ્રક્રિયકો તરફ પ્રક્રિયા આગળ વધશે આવું કહી શકાતું હોય છે તો અહીં કેસી આપેલો હોય ક્યુસી શોધવાનો હોય ક્યુસી કેસીની સરખામણીને આધારે પ્રક્રિયાની દિશા નક્કી થતી હોય તેની વાત કર મિત્રો 7.18 નંબરનો પ્રશ્ન ઇથેનોલ અને એસિટિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરવાથી ઇથાઇલ એસિટેટ બને છે અને પાણી બને સંતુલનની પ્રક્રિયા આપેલી છે આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર પ્રક્રિયા ભાગફળ ક્યુસી લખો મિત્રો ક્યુસી કેસીના જેવો જ છે અહીં પાણીની સાંદ્રતાને અચળ સ્વીકારવાની નથી કારણ પાણી વધુ પ્રમાણમાં નથી તો ઉપર નિપજોની સાંદ્રતા આવશે ક્યુસી બરાબર ઇથાઇલ એસિટેટ ઇન્ટુ પાણી અપોન પાણી સાંદ્રતા એસિટિક એસિડ ઇન્ટુ ઇથેનોલની સાંદ્રતા આ ક્યુસી આપણે લખી કાઢ્યો ઉપર નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા હવે આપણે પ્રક્રિયા ભાગફળનો એક પ્રશ્ન પૂરો કર્યો બીજો પ્રશ્ન પેટામાં છે સંતુલન અચળાંક શોધો સંતુલન અચળાંક એટલે કેસી શોધવાનો છે પ્રક્રિયા આપેલી છે એ જ પ્રક્રિયા આપણે અહીં લખી એસિટિક એસિડ વત્તા ઇથેનોલ ભેગા કરીશું તો એમાંથી ઇથાઇલ એસિટેટ બની જશે વત્તા એચ ટુ ઓ શરૂઆતમાં સાંદ્રતા આપણને આપેલી છે શરૂઆતમાં સાંદ્રતા કેટલી છે મિત્રો આ એક મોલ છે એક મોલ એસિટિક એસિડ
અને 0.18 મોલ ઇથેનોલ આપેલા છે. આ બે વસ્તુ આપેલી છે. એક મોલ આપેલો છે એસિટિક એસિડનો અને 0.18 મોલ છે એ ઇથેનોલનો આપેલો છે. હવે આપણે શું કરવાનું? તો અંતિમ સંતુલન મિશ્રણમાં ઇથાઇલ એસિટેટથી આટલા બનાવ્યા. શરૂઆતમાં તો આ છે નહીં. સંતુલને સાંદ્રતા આપણે લખવી પડે. સંતુલને સાંદ્રતા કશું નથી તો ધારો કે એક્સ છે, કશું નથી તો એક્સ છે, તો એકમાંથી એક્સ બાદ કરવાના, 0.18માંથી એક્સ બાદ કરવા. પરંતુ મિત્રો, અંતિમ સંતુલન મિશ્રણમાં ઇથાઇલ એસિટેટ કેટલા આપેલા છે? 0.171 આપેલા છે. તો આ એક્સની જગ્યાએ 0.171 આ થાય. આ એક્સ હોય તો આ એક્સ હોય, આ 0.171 હોય તો આ 0.171 છે. આ એકમાંથી 0.171ને તમારે બાદ કરવા. 0.18માંથી તમે 0.171ને બાદ કરીશો તો તમારે આ મળશે. આના ઉપરથી આપને ખ્યાલ હોય એક માઇનસ 0.171 બરાબર 0.829 થઈ ગયા. ચાલો આ રીતે 0.18માંથી તમે 0.171 બાદ કરી દો તો બરાબર 0.009 થાય. હવે આ રીતે તમને કેસીનું મૂલ્ય એ શોધવું હોય તો સંતુલને ચારે ઘટકોની સાંદ્રતા આપેલી છે. તો કેસી બરાબર ઉપર સાંદ્રતા ઇથાઇલ એસિટેટની 0.5, આ H2Oની સાંદ્રતા અપોન એસિટિક એસિડની સાંદ્રતા ઇન્ટુ અહીં ઇથેનોલની સાંદ્રતા આવું થશે. હવે ઇથાઇલ એસિટેટની સાંદ્રતા કેટલી છે? 0.171. આ પણ કેટલી છે? 0.171. એસિટિક એસિડની 0.829 છે. ઇન્ટુ ઇથેનોલની કેટલી છે? 0.009 આપેલી છે. આ સાંદ્રતા કેસી આપણે મળશે. હવે ગુણાકાર કરીશું કે આ 0.009 ગુણાકારમાં 0.829 બરાબર નીચે આપેલો છે 0.007465 લાખ ઉપર 0.171 ગુણાકારમાં 0.171 બરાબર 0.2924 આપેલો છે. હવે આ 2924 ભાગાકારમાં 0.007461 બરાબર કેસીનું મૂલ્ય મિત્રો આવી ગયું 3.919 આવી ગયું. આ કેસીનું મૂલ્ય આપણને આટલું મળે. એકમ mm² નીચે એમ સ્ક્વેર ઉપર અને નીચે એક સરખા છે માટે જતા. આ રીતે સંતુલન અચળાંક કેસ શરૂઆતની મોલ આપેલા હોય, સંતુલને કોઈ એકના સાંદ્રતા આપેલી હતી તો આમાંથી એક્સ તમે બાદ કરી દીધો તો સંતુલને તમે ચારે ઘટકોની સાંદ્રતા જાણતા થઈ ગયા. એના ઉપરથી કેસી શોધી શકાય. અહીં તમે ક્યુસીનું સૂત્ર લખ્યું તો આ રીતે આ મુદ્દા થતા હોય છે.
આ પ્રશ્ન હજી ત્રીજો પ્રશ્ન એક બાકી છે જેમાં આવું 0.5 મોલ ઇથેનોલ છે કેટલા 0.5 શરૂઆતમાં મોલ જે આપેલા છે શરૂઆતના મોલ આપણને ઇથેનોલના મોલ 0.5 છે એક મોલ એસિટિક એસિડ છે એક મોલ એસિટિક એસિડ શરૂઆત કરી સંતુલન પ્રાપ્ત થયું સંતુલને મોલ તમે જોશો સંતુલને મોલ તમારે ઇથાઇલ એસિટેટ મળે 0.214 મળે ધારો કે આને તમે એક્સ ધારો તો આ પણ એક્સ થાય આ એકમાંથી તમારે એક્સ આ પોઈન્ટ પાંચમાંથી એક્સ તમારો બાદ થાય હવે કે છે આ ઇથાઇલ એસિટેટ કેટલો મળ્યો ઇથાઇલ એસિટેટ 0.214 આ 0.214 મળ્યો તો આ પણ 0.214 મળ્યો આ 214 બાદ કરો 0.5માંથી 0.214 બાદ કરીશ એકમાંથી પણ 0.214 બાદ કરશો તો તમને એ ખ્યાલ આવશે હવે તમે જોશો કે એકમાંથી એક માઇનસ 0.214 બરાબર 0.786 ચલો 0.5 ઓછા 0.214 બરાબર 0.286 ઓકે આવ મળ્યા હવે આપણે સંતુલન પ્રાપ્ત થયું હશે કે નહીં આ આની અંદર તમારે ક્યુસી શોધવાનો છે શું શોધવાનો ક્યુસી આગળ આપણને કેસી આપેલો છે અને કેસીનું મૂલ્ય આપેલું હોય અને ક્યુસી શોધવાનો હોય બંનેની સરખામણી આપણે કરવાની બરાબર તો અહીં આપણે જોઈશું ક્યુસી બરાબર ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઇથાઇલ એસિટેટની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા અપોન કોની સાંદ્રતા એસિટિક એસિડની સાંદ્રતા ઇન્ટુ ઇથેનોલની સાંદ્રતા ઇથાઇલ એસિટેટની 0.214 છે ફરીથી આ 0.214 છે ભાગાકારનો 0.786 છે ઇન્ટુ 0.286 છે આનો સાદરૂપ આપીશું તો 0.214 ઇન્ટુ 0.214 ગુણાકારમાં 0.214 બરાબર 0.0458 અપોન નીચે 0.786 ઇન્ટુ 0.286 બરાબર 0.225 આપેલું છે ઓકે આ બંનેનો ગુણોત્તર તમે લો 0.0458 ભાગાકારમાં 0.225 બરાબર 0.235 આપેલો છે આ તમારો ક્યુસી આવી ગયો ક્યુસીનું મૂલ્ય આટલું છે કોનો ક્યુસી હમણાં આગળ ક્યુસી અને કેસી ક્યુસી આવ્યા 0.235 આવે તમે કેસી શોધ્યો 3 પોઈન્ટ કેટલો છે ભાઈ 3.92 છે 3.92 છે કોણ મોટું છે ક્યુસી નાનો છે કોના કરતા કેસી કરતો આવું થતું હતું ક્યુસીનું મૂલ્ય કેસી કરતો ઓછું છે અહીં ક્યુસી અને કેસી
is not equal. એટલે સંતુલનમાં તો હશે નહીં, સંતુલનમાં હશે નહીં. પરંતુ એટલું ખરું કે કઈ દિશામાં થશે કહી દઉં કે પ્રક્રિયા એ પુરોગામી દિશામાં થશે, પુરોગામી દિશામાં થશે. અહીં દિશા માગી નથી, ખાલી સંતુલન પ્રાપ્ત થયું છે કે નહીં તો નથી થયું, કારણ કે ક્યુસી કરતો કેસી મોટો છે અને આ સરખા છે નહીં, એટલે સંતુલન પ્રાપ્ત થયું નથી. પરંતુ દિશા માગી હોય તો પુરોગામી દિશામાં પ્રક્રિયકોથી નિપજો તરફ પ્રક્રિયા થશે. તો એની વાત કરી મિત્રો, અહીં એમોનિયા બનાવવાની હેબર વિધિ માટે સંતુલન અચળાંકનું મૂલ્ય 500 કેલ્વિન તાપમાને કેસીનું મૂલ્ય આપેલું છે, 0.061 જેટલું આપેલું છે. કોઈ એક સમયે પૃથ્થકરણથી અહીં મિશ્રણનું પ્રમાણ આપણને માલુમ પડ્યું, 3 મોલ પ્રતિ લિટર નાઇટ્રોજન વાયુ, 2 મોલ પ્રતિ લિટર હાઇડ્રોજન વાયુ અને 0.5 મોલ પ્રતિ લિટર એ એમોનિયા વાયુ મળ્યા. મોડાલિટીમાં સાંદ્રતા છે, આ ક્યારે સંતુલને સાંદ્રતા છે, સંતુલને સાંદ્રતા મિશ્રણનો પ્રમાણ આપેલો છે. એક બાજુ કેસી આપેલો છે, એક બાજુ સંતુલન ઘટકોની સાંદ્રતા આપેલ છે. આ પ્રક્રિયા સંતુલનમાં છે કે નહીં એ નક્કી કરવા, મિત્રો આવું નક્કી કરવાનું હોય તો કેસી અને ક્યુસીને સરખાવવા પડી તો જ આપણને ખબર પડે. અહીં કેસીનું મૂલ્ય આપેલું છે, ક્યુસીનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીં આ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન એમાંથી 2 મોલ એમોનિયા વાયુ, આવું આપણને ખબર છે. સંતુલને સાંદ્રતા મોલારિટીની અંદર આપણને આપેલી છે. એટલે જે ભાઈ 3 મોલ પ્રતિ લિટર નાઇટ્રોજન વાયુ, 2 મોલ પ્રતિ લિટર હાઇડ્રોજન વાયુ અને 0.5 મોલ પ્રતિ લિટર આપણને આપેલું છે એમોનિયા વાયુ. કેસીનું મૂલ્ય અહીં આપેલું છે, 0.061 આપેલું છે. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે એ જોઈએ. ક્યુસી શોધવો પડશે. ક્યુસી બરાબર NH3ની સાંદ્રતા નો સ્કેલ અપોન N2ની સાંદ્રતા ઇન્ટુ H2ની સાંદ્રતાનો ઘન આપેલો છે. ક્યુસી બરાબર, ચલો એમોનિયાની સાંદ્રતા કેટલી છે, 0.5 નો સ્કેલ આપેલો છે, અપોન N2ની સાંદ્રતા 3 મોલ પ્રતિ લિટર છે, H2ની સાંદ્રતા 2નો ઘન આપેલો છે. ઓકે, આના ઉપરથી આપણે ક્યુસી શોધીશું તો કેટલો થશે એ આપણે જોવાનો છે. 0.5 × 0.5 બરાબર 0.25 આપેલો છે. આ 0.25 નીચે 2 × 2 = 4 × 2 = 8, 8 × 3 = 24 આપણને. તો ક્યુસી બરાબર કેટલો, 0.25 ભાગાકારમાં 24 આવશે, બરાબર 0.0104. આટલો આપણો ક્યુસી મળી ગયો. ક્યુસી આપણો આટલો મળ્યો. કેસી આપણો કેટલો છે ભાઈ, તો કેસી બરાબર
0.016 આ બેની અંદર મોટું કોણ છે તો કેસીનું મૂલ્ય મોટું છે. અહીં ટૂંકમાં ક્યુસી અને કેસી પાછા સરખાતું નથી. આ તમે આટલો સદ્યો કેસી દાખલા રકમમાં આપેલો હતો, બંને સરખા નથી. આથી પ્રક્રિયા સંતુલનમાં નથી, પ્રક્રિયા સંતુલનમાં નથી. એક વસ્તુ કશું પ્રક્રિયા સંતુલનમાં છે તો નથી એનો જવાબ. પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવે તો પ્રક્રિયા કઈ દિશામાં, ક્યુસી કરતા કેસી મોટો છે. આથી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે અને પ્રક્રિયકોથી નિપજો તરફ જવાનું વલણ દર્શાવશે આવી એક આપણને માહિતી એ આ દાખલા ઉપરથી મળી. તો મિત્રો, કઈ દિશામાં પ્રક્રિયા થશે, પુરોગામી પ્રતિગામી કે સંતુલનમાં, એ માટે કેસી આપેલો હોય તો ક્યુસી શોધવાનો, બંનેની સરખામણી કરવાની, એના આધારે કઈ દિશામાં પ્રક્રિયા થશે એ આપણે જાણી શકાતું હોય છે. મિત્રો, 208 પેજ ઉપર પ્રશ્ન એક આપેલો છે, 7.7. થોડી થિયરી તરફ આપણે એક સામાન્ય ઝલક જોઈ લઈએ. સંતુલન અચળાંક કે પ્રક્રિયા ભાગફળ ક્યુ ગિબ્સની મુક્ત ઉર્જા જી વચ્ચેનો સંબંધ આપો, આ માટેની એક વાત કરી. મિત્રો, આ માટે ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણ 6 એ આપણે જોયું છે અને સાહેબે વાત કરી છે એના માટેની વાત કરી. સંતુલન અચળાંક કે પછે પ્રક્રિયા ભાગફળ ક્યુ, એ ક્યુ સી અને કેસી ખબર છે, પણ ગિબ્સની મુક્ત ઉર્જા, ફ્રી એનર્જી, એના વિશેની થોડીક વાતો કરો. જી બરાબર આ ગિબ્સ નામના વૈજ્ઞાનિકે આ એક ગુણધર્મ આપેલો હતો. જી પદાર્થના કેટલા ગુણધર્મો, અવસ્થા ગુણધર્મો છે, અવસ્થા ઉપર આધાર રાખે છે, સ્થિતિ વિધેય છે એવું કહેલું હશે સાહેબે. સાથે સાથે માત્રા ઉપર પણ આધાર રાખતા હોય, માત્રાત્મક જથ્થાત્મક ગુણધર્મો એવા આ ગુણો. જી બરાબર એચ માઇનસ પીએસ આવું સાહેબે કહ્યું હશે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણ આવતું હતું, એ ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણની અંદર આવી વાતો કરે. જી બરાબર એચ માઇનસ ટીએસ. એચ એટલે મિત્રો એન્થાલ્પી, ટી એટલે તાપમાન, એસ એટલે એન્ટ્રોપી છે. એન્ટ્રોપી આવશે તાપમાન ટી, એસ એટલે એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ, જેમ તાપમાન વધે એમ એન્ટ્રોપી વધે, અવ્યવસ્થા વધે. એચ એટલે એન્થાલ્પી છે, એના માટે પણ સાહેબે કહ્યું છે યુ પ્લસ ઈ વી થયું છે. યુ એટલે આંતરિક ઉર્જા છે, પી એટલે દબાણ છે, V એટલે કદ છે. આ પ્રકારની વસ્તુ
જેનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે અલ્પાલ્પીનું મપાતું નથી. આથી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ઈ ડેલ્ટા એસ કરવું પડે. ડેલ્ટા જી ના આધારે અને ડેલ્ટા એસ ના આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા, એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરી શકાતો. ડેલ્ટા એસ ના આધારે જોવું હોય તો સાહેબે કહ્યું છે ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થાય, ઋણ હોય તો પ્રતિગામી દિશામાં થાય, આપમેળે ના થાય, અને મૂલ્ય શૂન્ય હોય તો સંતુલન સ્થિતિમાં આવું થતું હોય છે. આના કરતા અહીં વિરુદ્ધમાં આપણે વિચારવું પડશે. ડેલ્ટા જી ને આધારે અને ડેલ્ટા એસ ને આધારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની સ્વયંભૂતા, એટલે પ્રક્રિયા આપણે થશે કે નહીં નક્કી કરવું હોય તો આ વિચારી શકાય. ડેલ્ટા જી નું મૂલ્ય શૂન્ય હોય અને ડેલ્ટા એસ નું મૂલ્ય શૂન્ય હોય તો પ્રક્રિયા એ સંતુલન સ્થિતિમાં છે એવું કહી શકાતું. પણ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી દિશામાં થશે. અહીં ડેલ્ટા એસ નું મૂલ્ય ધન હોય તો આપમેળે થાય, અહીં ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે પુરોગામી થાય. ડેલ્ટા જી નું મૂલ્ય ધન હોય તો આપમેળે થશે નહીં, અહીં ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ હોય તો આપમેળે થશે. આવું જોયું હતું. હવે ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણને આધારે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી જીરો પ્લસ આરટી એલએન ક્યુ આવું એક સમીકરણ આપણે થયું હશે. જો પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય તો ડેલ્ટા જી શૂન્ય થાય અને ક્યુ એટલે ક્યુસી અને કેસી સરખા થાય. જો આપણે મૂકીએ જો સંતુલન સ્થિતિમાં હોય ડેલ્ટા જી શૂન્ય થયો, ડેલ્ટા જી જીરો પ્લસ આર ટી એલ એન, આપણે ક્યુની જગ્યાએ આપણે કેસી મૂકવાનો તો કેસી મૂકે. ડેલ્ટા જીને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો આ વસ્તુ આ બાજુ જાય માઇનસ આર ટી એલ એન કેસી આવું થતું હોય છે. મિત્રો ઉષ્માગતિશાસ્ત્ર પ્રકરણ છઠ્ઠું જેની અંદર એ સાહેબે વાત કરી છે આ સમીકરણને આધારે એ દાખલા પણ ગણ્યા હશે આ સમીકરણને આધારે. હવે એના ઉપરથી કે નું મૂલ્ય આપણે જોવું છે. ડેલ્ટા જી જીરો બરાબર માઇનસ આર ટી એલ એન કેસી, કેસી ને સૂત્રનો કર્તા બનાવ એલ એન કેસી બરાબર આ બધું નીચે જવાનું માઇનસ ડેલ્ટા જી જીરો અપોન આર ટી થવાનું. આટલું તો તમને સાહેબે કહ્યું હશે. હવે એલ એન એટલે લોગ ઓફ નેપિયર છે, લોગ ઓફ નેપિયર એલ એન એટલે લોગ ઓફ નેપિયર. ઓકે, હા, જો તમે એલ એન પેલી બાજુ થાય તો અહીં ફિઝિક્સમાં અને એમાં આવે છે ભેટી મારવાનો નિયમ. ભેટી મારવાનો જો એલ એન પેલી બાજુ થાય તો ભેટી મારવાનો નિયમ, જો ગાયે સેગડો મારી ભેટી મારી તો તમે ઉપર આવી છો આ પ્રકાર, તો શું થવાનું કેસી બરાબર એલ એન પેલી બાજુ જતું તો ઈના આધાર ઉપર માઇનસ ડેલ્ટા જી જીરો અપોન આર ટી થતું હોય છે. આ કેસી નું મૂલ્ય આ પ્રકારનું થાય. કેસી બરાબર આવો એ ઉષ્માગતિશાસ્ત્રમાં પણ સાહેબે કહ્યું છે કે આ એલ એન પેલી બાજુ જાય તો ભેટી મારવાનો નિયમ,
આમ કરો તો ઈના ધાર ઉપર આ આવી જાય. આના ઉપરથી હવે તો આપણને ખબર છે કે કેસી નું મૂલ્ય કેવું હોય. જો કેસી બરાબર ઈ રેસ ટુ માઇનસ ડેલ્ટા જી જીરો અપોન આરટી, કેસી નું મૂલ્ય જો એક હોય તો પ્રક્રિયા સંતુલનનું હોય. પ્રક્રિયા સંતુલનનું જો કેસી નું મૂલ્ય એક કરતા ઓછું હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. પ્રતિગામી દિશા જો કેસી નું મૂલ્ય એક કરતા વધુ હોય તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. પુરોગામી દિશામાં થશે આવું કહી શકાતું હોય છે. તો કેસી બરાબર ઈ રેસ ટુ ઈના આધાર ઉપર જે રીતે પીએચ માત્રમાં 10 ઉપર મુક્તા હતા માઇનસ લોગ 10 ઓફ હાઇડ્રોનિયમ આયન 10 ના આધાર ઉપર એમાં ઈના આધાર ઉપર આવું મુકાતું હોય છે. તો આના ઉપરથી આપણે પાછા દાખલા જોવાના રહેશે. ઓકે હા.